समग्र देश मा मेरी मिट्टी मेरा देश अभियान चलावी रही छे त्यारे अमदावाद मा कांग्रेसे आ अभियान नो विरोध कर्यो हतो अने प्रेस कॉन्फरन्स योजी भाजप पर आकरा वाक प्रहार कर्या हता। भाजप ना मेरी मिट्टी मेरा देश अभियान अंतर्गत समग्र देश माथी माटी कलश मा भरी ने दिल्ली मोकलवामा आवी रही छे। गुजरात प्रदेश कांग्रेसे भाजपना मेरी मिट्टी मेरा देश अभियाननो विरोध कर्यो छे। आ अभियानना विरोध माटे कांग्रेसे मणिपुरथी माटी मंगावी छे। आ માટીને ભાજપના અધ્યક્ષ સી આર પાટીલને મોકલવામાં આવશે। મણિપુર પણ ભારતનું જ રાજ્ય છે અને એક મહત્વનું અભિન્ન અંગ છે। છેલ્લા 6 મહિનાથી ત્યાં હિંસા ચાલી રહી છે પણ સરકાર કોઈ નક્કર પગલાં ભરતી ન હોવાનું જણાવીને કોંગ્રેસે આ અભિયાનનો વિરોધ કર્યો છે। હવે કોંગ્રેસ મણિપુરની માટી સી આર પાટીલને મોકલીને આ માટી દિલ્હી પહોંચાડવાની છે। દેશના વડાપ્રધાન પેલેસ્ટાઇનમાં માનવીય મદદ મોકલી રહ્યા છે પરંતુ તેમણે છેલ્લા 6 મહિનાથી સળગતું મણિપુર દેખાતું નથી। મણિપુરમાં જે હિંસાઓ થઈ રહી છે તેમાં ગરીબ આદિવાસીઓ પર અત્યાચાર થઈ રહ્યા છે। હજારો લોકો શરણાર્થી બનીને જીવી રહ્યા છે। છેલ્લા 6 મહિનાથી ઇન્ટરનેટ સેવાઓ બંધ છે। તેમ છતાં વડાપ્રધાન મણિપુર પ્રત્યે દુર્લક્ષ્ય સેવી રહ્યા છે। સારી વાત છે, દેશની એકતાને દેશના શહીદોને સન્માન મળે, સાથે સાથે આપણા દેશમાં મણિપુર પણ એનો એક ભાગ છે। આજે મણિપુરથી આ માટી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આવેલી છે અને આ મણિપુરની માટી છે એ પણ આપણા દેશની જ માટી છે। મણિપુરની અંદર આપણે જોઈએ છે કે જે પ્રમાણે આદિવાસીઓ ઉપર જે અત્યાચાર થઈ રહ્યા છે, આદિવાસી સમાજને જે પ્રમાણે ત્યાં મુશ્કેલી પડી રહી છે, ત્યાંના રહેવાસીઓને જે પ્રમાણે મુશ્કેલી પડી રહી છે અને આ આપણી આંધળી અને બેરી સરકાર એના ઉપર એકદમ દુર્લક્ષ્ય સેવી રહી છે। કોઈ પણ જાતનું એમનું મણિપુરની અંદર ત્યાંના જે તોફાનો છે એને શાંત કરવા માટેનું આયોજન નથી। તો આજે આ મણિપુરથી માટી જે આવેલી છે એ માટી અમે કળશમાં મૂકીને આ માટી પણ અમે માનનીય ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સી આર પાટીલને કમલમમાં મોકલવાના છીએ। કે મણિપુરની મિટ્ટી પણ ભારતની મિટ્ટી છે, મણિપુરના નાગરિકો પણ ભારતના નાગરિક છે, અન્ન પાણી વગર ભૂખ્યા સુંગ્યા છે, તેમને પૂરતું અનાજ મળે, તેમને પૂરતી પાણીની વ્યવસ્થા મળે, તેમને જીવન જરૂરિયાતની વ્યવસ્થા ઊભી થાય, તેઓ જે રિલીફ કેમ્પોમાં રહી રહ્યા છે એ રિલીફ કેમ્પોની જગ્યાએ પોતપોતાના ઘરે પહોંચે એ આશા સાથે દેશના પ્રધાનમંત્રીને સંદેશો મોકલવા માંગીએ છીએ, સત્તામાં બેઠેલા નેતાઓને સંદેશો મોકલવા માંગીએ છીએ કે મણિપુરની મિટ્ટીની પણ ચિંતા કરે અને મણિપુરના લોકોની પણ ચિંતા કરે અને મણિપુરના લોકો હિંસામાંથી બહાર આવે, શાંત મણિપુર થાય, ત્યાંના લોકોની સુખ સુવિધાની વ્યવસ્થા થાય એની જવાબદારી સરકાર સ્વીકારે। ઇઝરાયલ પેલેસ્ટાઇનના યુદ્ધ વિશે બોલે, યુક્રેન રશિયાના યુદ્ધ વિશે બોલે, પણ મણિપુર માટે બોલવા માટે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પાસે સમય નથી। રાહુલ ગાંધીજી અને ઇન્ડિયા ગઠબંધનના સાંસદો જ્યારે મણિપુરની વિઝિટ કરવા જાય ત્યારે તેમને રોકી દેવામાં આવે છે। આ મણિપુરની માટી આપ મિત્રો જે જોઈ રહ્યા છો, તમને બિલીવ નહીં થાય, આ માટી મણિપુરથી આપણા દેશના એક રાજ્યની માટી આપણા દેશના બીજા રાજ્ય ગુજરાતમાં આવતા એક મહિનાનો સમય લાગ્યો, એક મહિનાનો સમય। ત્યાંથી જ્યારે આ માટી માટે અમે જ્યારે વાર્તા કરી ત્યારે એવું સાંભળવામાં આવ્યું કે કુરિયર સર્વિસ તમામ જગ્યાએ બંધ છે, એક સામાન્ય મણિપુરની 1 કિલો માટી અહીંયા આવતા જો 1 મહિનો લાગતો હોય તો ત્યાંની પરિસ્થિતિ આજે તમે જોયું કે ઇઝરાયલ પેલેસ્ટાઇનની વોર કરતા પણ ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયેલું છે અને જે દિલ્હીમાં બેઠેલી ડિઝાઇનર મીડિયા છે એ આ પરિસ્થિતિને આજના દિવસે બતાવી નથી રહી। મણિપુરના મુખ્યમંત્રીએ મણિપુરને અશાંત રાજ્ય જાહેર કર્યું હમણાં અમુક દિવસો પહેલા, તેમ છતાં મણિપુરની ચિંતા કરવામાં નથી આવતી, એટલા માટે આ પ્રેસ વાર્તાલાપનું આયોજન થયું છે અને આ માટી હેમાંગભાઈ રાવલ, પાર્થિવરાજસિંહ, હિરેનભાઈ આ તમામ આગેવાનોની હાજરીમાં આ સી આર પાટીલ સાહેબને મોકલવામાં આવશે।